ગુડ મોર્નિંગ બાળકો આજનો આપણો વિષય છે ઇંગ્લિશ ગુડ મોર્નિંગ બાળકો આજનો આપણો વિષય છે ઇંગ્લિશ લાસ્ટ ટાઈમ જ્યારે ઇંગ્લિશ નો સબ્જેક્ટ હતો ત્યારે આપણે શીખેલા જી એન ગન ત્યાર પછી આવશે HAT તો અહીંયા જુઓ બાળકો અહીંયા મે ઉપરની ટુ લાઈન્સ માં HAT HAT લખી આપ્યો છે ત્યાર પછી નીચેની જે લાઇન્સ છે તેમાં તમારે જાતે લખવાનો છે ઓકે તો ચાલો શરૂ કરીશ તો સૌથી પહેલા જોઈએ કેટલી લાઈન લખવાનો છે આપણે અહીંયા જુઓ ટોટલ ત્રણ લાઈન છે તેમાંથી ફક્ત ને ફક્ત ઉપરની બે લાઈનમાં જ લખવાનું છે આ લાસ્ટ લાઈનમાં કંઈ પણ લખવાનું નથી ઓકે તો ચલો શરૂ કરીએ સૌથી પહેલા બનાવીશું આ આ ડોટ પાસેથી રેડ લાઈન છે ત્યાંથી એક સ્ટેન્ડિંગ લાઈન ત્યાર પછી બ્લુ લાઈન સુધી રિવર્સ આવીને પછી એક કવ કરીને પાછી એક સ્ટેન્ડિંગ લાઈન ઓકે એટલે આ બની જશે આપણો એચ હેટ શું બની જશે એચએટી હેટ પેલા એક સ્ટેન્ડિંગ લાઈન ત્યાર પછી રિવર્સ આવીને કવ કરીને બાજુમાં નાની એવી સ્ટેન્ડિંગ લાઇન એટલે બની જશે ઓકે તો આ જ રીતે નીચે તમારે આખું પેજ કમ્પ્લીટ કરવાનું છે અને ત્યાર પછી જોઈશું આપણે બુક

ત્યાર પછી નીચેની બે લાઇનમાં જાતે લખીશું અને અહીંયા આપણને કેપિટલ અને સ્મોલ એચ આપેલા છે તે લખીશું તો ચાલ સૌથી પહેલા આપણે કરીએ ટ્રેસિંગ તો બનાવવાની છે એક સ્ટેન્ડિંગ ત્યાર પછી રિવર્સ આવીને કવ કરીને બીજી સ્ટેન્ડિંગ લાઈન એટલે બની જશે આપણો એ ચેટી હેટ એ ચેટી હેટ હેટ

જાતે લખીશું પેલા એક સ્ટેન્ડિંગ લાઇન પછી બીજી સ્ટેન્ડિંગ લાઇન પછી વચ્ચે સ્લીપિંગ લાઈન અને આમાં સ્ટેન્ડિંગ લાઈન પછી રિવર્સ આવીને કઉ કરીને બીજી સ્ટેન્ડિંગ લાઈન એટલે બની જશે આપણો એચ ઓગણ ચાલીસ તેના પર આપણને રિવિઝન આપેલું છે તે લખવાનું છે તો સૌથી પેલા અહિયાં લખેલું છે ચિત્ર ઓળખી તેના સ્મોલ આલ્ફાબેટ ફરતે સર્કલ કરો એટલે કે આ ચિત્ર શેનું છે એપલ નું તો શું થાય એ ફોર એપલ તો આ છે એ તો તેના પર બનાવીશું સર્કલ એ જ રીતે આ છે એલિફન્ટ તો ઈ ફોર એલિફન્ટ ત્યાર પછી આ છે કેટ તો સી ફોર કેટ આ છે હેટ તો એચ ફોર હેટ જી ફોર ગન અને એફ ફોર ફિશ ઓકે ત્યાર પછી અહીંયા શું લખેલું છે કેપિટલ આલ્ફાબેટ પાસે સ્મોલ આલ્ફાબેટ લખો એટલે કેપિટલ એ આપેલું છે તો તેની બાજુમાં સ્મોલ એ લખેલો છે તે જ રીતે અહીંયા સી છે તો આ બની ગયો આપણો સી બી ની બાજુમાં સ્મોલ બી ડી ની બાજુમાં સ્મોલ ડી ત્યાર પછી ઈ છે તો ઈ ની બાજુમાં સ્મોલ ઈ એફ ની બાજુમાં સ્મોલ એફ જી ની બાજુમાં સ્મોલ जी एच नी बाजू H, H, D, F, B D में स्मोल एच फरी वक्त सी छे सी बाजी एच फिर पची डी एफ बी और डी में कंफ्यूज मत हो जाना ओके अच्छे से याद रखना बी और डी ई e, फिर ये बी का कौ इस साइड आता है और ये

બોક્સમાં લખવાના છે તો આ છે ઇવાય એસ આઈસ ત્યાર પછી એફઆઈએસએચ ફિશ ત્યાર પછી જીયુએન ગન અને લાસ્ટમાં એચટી હેટ ઓકે એ જ રીતે આ બાકીના બોક્સ છે તેમાં પણ તમારે લખવાનું છે અને ત્યાર પછી દરેક પેજીસ ના ફોટોસ પાડીને મને સેન્ડ કરવાના છે ઓકે બાય બાય